ચંદ્ર છાપડે આજે અમે ઉભા છે ગુજરાત ગુજરાતના અહમદાબાદમાં અહમદાબાદના હરદાસ બાપુની પ્રતિમા જ્યાં આવેલી છે બાપુનગર ત્યાં સવારે પુષ્પાંજલિ કરી આજે બાપુની 17મી પુણ્યતિથિના નિમિત્તે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કાઉન્સિલરો એમએ પડસાણા યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો ફાઉન્ડર સેક્રેટરી છું અને હરદાસ બાપુનો પૌત્ર છું. હરદાસ બાપુનો જન્મ 1905માં થયો હતો, ત્યારબાદ 1926માં અમદાવાદ આવ્યા અને એમણે કાર્યક્ષેત્ર અમદાવાદને બનાવ્યું અને 1932માં એમણે સૌરાષ્ટ્ર પટેલ સમાજની સ્થાપના કરી અને મારા પટેલ યુવાનો અને મારા પટેલ જ્ઞાતિના સેવકોની મારે સેવા કરવી એવા નિર્ધાર સાથે એમણે અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવીને મજૂર મહાજન સંઘમાં આગેવાન બન્યા અને ત્યારબાદ 1941થી 1948 દરમિયાન મ્યુનિસિપલ કાઉન્સિલ તરીકે ચૂંટાયા. માધુપુરા વોર્ડમાં તેમણે સેવા ભજન રિક્રિએશન કમિટી અલગ અલગ બધી કમિટીઓમાં સભ્ય તરીકે ચૂંટાણા અને એમણે નિરાધાર વિધવા બહેનો માટે ખાસ કામ કર્યું અને એમને સહાય મળે તે માટે એમનું ફંડ અલગથી બનાવડાયું. કોર્પોરેશનના સપોર્ટથી બાપુની પ્રતિમા મૂકવામાં આવી છે, બાપુની સેવાની કદર કરવામાં આવી છે અને બાપુના અથક પ્રયત્નોથી બાપુનગર હરદાસ બાપુ પટેલ સમાજ વાડીનું 1985માં ઉદ્ઘાટન થયું, ત્યારબાદ ત્યાં અવિરત બધી સમાજની પ્રવૃત્તિઓ ચાલુ છે. અને સરને બતાવવાને આજે મેડિકલ કેમ્પ છે એમાં કઈ કઈ પ્રવૃત્તિ છે? મારું નામ અશ્વિન. આજે રોજ અમે 17મી પુણ્યતિથિ નિમિત્તે એક ઉજવણીના ભાગરૂપે એકત્રિત થયા છીએ, પરંતુ એવા વ્યક્તિત્વના ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ કે જેમને ભેગધારી તરીકેનું સાચું નામ મળ્યું છે એવા હરદાસ બાપુની 17મી પુણ્યતિથિ. આજ રોજ અહીંયા રક્તદાન શિબિરનું આયોજન થયેલું છે. જરૂરિયાતમંદ લોકોના માટે દાંતના ચેકઅપનો ડેન્ટલ કેમ્પ છે, જરૂરિયાતમંદ લોકો માટે આંખના ચેકઅપનો કેમ્પ છે અને ભવિષ્યમાં આંખના ચેકઅપ બાદ આવા કોઈ જરૂરિયાતમંદ માટે મોતિયા કે એવી બીજી કંઈ જરૂરિયાત પડશે તેના માટે બી અમારા પાસે સારા હોસ્પિટલોના બધા સંપર્ક અને ફ્રીમાં મદદ કરવાની વ્યવસ્થા છે. આ સિવાય અહીંયા એકત્રિત થયેલા જુદા જુદા ક્ષેત્રના સામાજિક કાર્યકરો અને રાજકીય અગ્રણીઓ અને સમાજ અગ્રણીઓ પણ એકત્રિત થયા. તે પ્રસંગે મુકેશભાઈ પડસાળા જેઓ હરદાસ બાપુના પૌત્ર છે તેમના અથાગ પ્રયાસ અને પ્રયત્નથી જુદી જુદી અનેક સંસ્થાઓના મિત્રો પણ ભેગા થઈને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે. જી, તમારું નામ બતાવજો. મારું નામ જગદીશભાઈ પટેલ છે, હું સેવાનું કામ કરું છું. મારું નામ દેવેન્દ્ર કુમાર સવાણી છે, હું પ્રાઇમ ગ્રુપ સાથે જોડાયેલો છું. મારું નામ ફલજીભાઈ પટેલ છે, હું વિદ્યાનિકેતન શિક્ષણ સંકુલ સ્કૂલ સાથે જોડાયેલો છું. મારું નામ ભાનુભાઈ કોઠિયા છે, સામાજિક કાર્યકર છું અને ગુજકો માસોલનો ફર્ટિલાઇઝર હેડ છું. ગૌતમ કથેરિયા છું, નિકોલનો કાઉન્સિલર છું. મારું નામ અશ્વિન ગાનગાળ અને યુથ હોસ્ટેલ એસોસિએશન નામની સંસ્થા સાથે લાઈવ મેમ્બર તરીકે વર્ષોથી સંકળાયેલો છું. મારું નામ મુકેશ પડસાળા છે, યુથ હોસ્ટેલની સ્થાપના કરેલી છે 1990માં અને ત્યારબાદ હાલમાં હું પ્રાઇમ સેવા ગ્રુપ સાથે જોડાયેલો છું. કમલેશ પટેલ, ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખાના મંત્રી તરીકે. નરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, હરદાસ બાપુના પૌત્ર છું. જીગરભાઈ પટેલ, પ્રાઇમ સેવા ગ્રુપ. સૂર્યકાંત નાયક, આસિસ્ટન્ટ ડાયરેક્ટર રેડક્રોસ અને મેં 108 વખત બ્લડ ડોનેશન કરેલું છે. વૈરાગભાઈ સુહાગિયા છે, પ્રાઇમ સેવા ગ્રુપ સાથે જોડાયેલો છું. યુથ હોસ્ટેલ એસોસિએશન સાથે જોડાયેલા છીએ અને છેલ્લા 35 વર્ષથી આ પ્રવૃત્તિ કરીએ છીએ. ડાયરેક્ટર રેડક્રોસ અમદાવાદ. મેં પોતે 1976 સાલથી રક્તદાન પ્રવૃત્તિ ચાલુ કરી હતી અને મારા કોલેજ કાળ દરમિયાન અભ્યાસ પતાવીને હું સીધો જ રેડક્રોસમાં સેવાના કામમાં લાગી ગયો હતો. અત્યાર સુધી અમે 108 વખત રક્તદાન કરેલું છે. મુકેશભાઈ જેવા ઘણી સંસ્થાઓ બધી મારી સાથે છે. વર્ષોથી એમના સાથ અને સપોર્ટથી અનેક અનેક વિવિધ સોશિયલ એક્ટિવિટી સાથે બ્લડ ડોનેશન પણ કરતા રહ્યા છીએ. બાપુની આજે 17મી પુણ્યતિથિ નિમિત્તે બીજું તો કશું નથી કહેતો, પણ પૂજ્ય બાપુ છે એ અમારા સમાજનો વડલો હતા અને એ વડલાની નીચે આખા સમાજને એણે છાંયડો પૂરો પાડ્યો છે અને આજે એ છાંયડામાં આખો સમાજ એનો આનંદ લઈ રહ્યો છે. સાક્ષાત્કાર અમારે જોવામાં આવે એમની તમે પ્રતિમા તમે જોશો, એની તમે પ્રતિમા જોશો તો તમે જુઓ તો એમના પગમાં સ્લીપર ચંપલ પહેરેલી છે. આટલા માણસને પણ કોઈ પ્રકારનું અભિમાન નતું અને સાદા પ્રકારની
સાદા પ્રકાર એકદમ મહાત્મા ગાંધી જેવા લાગે છે. હું કેમેરામેન કહી શકે કે ઝલક અમારા જનતાને બતાવે. સમાજમાં આ દેહનું નામ ભિખારામ બાપુથી ઓળખે છે, પણ મારું વાસ્તવિક નામ મોજે દરિયા બાપુ છે. અરદાસ બાપુને હું નાનો હતો ત્યારથી જ મારે ઘેરે આવતા એક વાદળી થેલી હતી એમની પાસે. હું વર્ષો પહેલાની 30 વર્ષ પહેલાની વાત કરું છું. અને જોડીમાં પૈસા પડેલા હોય અને કોઈ પણ માણસ મળે કે બાપુ મારે તકલીફ છે, તો જેને દેવાના હોય એને દે નહીં અને જે માંગતો હોય એને પૈસા આપી દે. અને એમને ઘેરે બપોરે જ્યારે ખાવા જાય ત્યારે માળી એક છાસની દોણી ભરેલી હોય, રોટલો પડેલો હોય અને શાક પડેલું હોય, એ શાક ખાઈ લેતા. પણ એક એમને હતું કે મારો સમાજનો એક એક વ્યક્તિ મહાન બને અને ધનવાન બને. અને બાપુનગરના એક એક કોન્ટ્રાક્ટરો જો અત્યારે આ ગાડીઓમાં ફરતા હોય તો હરદાસ બાપુને હિસાબે, બાકી કોઈ એનું સામર્થ્ય નથી. હરદાસ બાપુએ પોતે નથી ખાધું અને સમાજના એક એક વિરલાઓને આપવા માટે પ્રયત્ન કરો છે. આ સમાજે હરદાસ બાપુએ સોનાના મૂર્તિથી મળવા જોઈએ તો પણ ઋણ ઓછું થાય એમ નથી. આ આપણા હરદાસ બાપુ હતા. કારણ કે મને તો વારંવાર કહેતા, હે ભીખા તું કોન્ટ્રાક્ટર બની જા, પણ મારો લક્ષ્ય કોન્ટ્રાક્ટર બનવાનો નહોતો. મારો લક્ષ્ય હતો પરમાત્મા પ્રાપ્તિ કરવાનો લક્ષ્ય હતો. જ્યારે મળે એમ ત્યારે કે હે ભીખા આ જમીનનો ટુકડો પડ્યો, ઈંટોડા બાંધવાનું ચાલુ કર. હું હાય હા કરતો હતો. મેં કીધું મારે આ કામ કરવું નથી, મારે એ જ કામ કરવું. એના પરિવારને સંત તરીકે આશીર્વાદ આપું છું કે એના તમામ પર્વ પરિવારને મનુષ્ય જીવનમાં પરમાત્માની પ્રાપ્તિ થાય અને બાપુનું નામ દિવસે ને દિવસે જય જયકાર કરવાનો સામર્થ્ય નથી, જય જયકાર થઈ રહ્યું છે. બોલો હરદાસ બાપુની જય. 15 ઓગસ્ટે હરદાસ બાપુને પુરસ્કાર મળવો જોઈએ સરકાર તરફથી, એવી અમારી અપીલ છે. અને એવી એ લોકોની પણ ઈચ્છા છે કે બાપુને સોનાથી મળવું જોઈએ, પણ સરકાર તરફથી જો એમને પુરસ્કાર મળે તો. કોઠિયા છે, સામાજિક કાર્યકર છું. આજરોજ પૂજ્ય હરદાસ બાપુની 17મી પુણ્યતિથિ નિમિત્તે કદાચ છેલ્લા 17 વર્ષ પછી પહેલી વખત જો ચાઇના દોરીથી પક્ષીઓને જે નુકસાન થાય છે, પક્ષીઓના જે મૃત્યુ થાય છે ઉત્તરાયણ ઉપર, એમની સામે એક યુદ્ધ છેડ્યું છે. સમગ્ર દેશની અંદર જો સૌથી વધારે યુદ્ધ છેડ્યું હોય ચાઇના દોરીને વિરોધમાં, તો યુથ હોસ્ટેલ અને ભાઈ શ્રી મુકેશભાઈ પડસાળાને એમનો શ્રેય જાય છે. ત્યારે એક સુંદર કામગીરી કરી રહ્યા છે. તેમણે પૂજ્ય હરદાસ બાપુ માટે જે આજે એની પુણ્યતિથિ ભવ્ય રીતે ઉજવી છે, એની અંદર સમાજના અનેક આગેવાનો જે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આગામી જૂન મહિનામાં પણ સમાજના આગેવાનો મારફત આ પુણ્ય એમની જન્મજયંતિ આવે છે એને વધારે વેગ આપવા માટે અહીંયા બાપુનગરમાં બને, પૂર્વ અમદાવાદમાં બને. સાથે સાથે ભારત રત્ન એવોર્ડ તો કદાચ એને આપવામાં થોડી કઈ ક્રાઇટેરિયા નડતો છે, પણ ગુજરાત સરકાર તરફથી ગુજરાતના અનેક એવોર્ડો જ્યારે આપતા હોય ત્યારે બાપુને પણ એમાં યાદ કરે, એવી મારી આજના તકે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર અને પીએમ સાહેબ શ્રી નરેન્દ્રભાઈને પણ વિનંતી કરું. સાથે સાથે વિરોધ પક્ષના નેતા પણ એક યુવાન છે ભાઈ શ્રી પરેશ ધાનાણીને વિનંતી કરું કે આવા પૂજ્ય હરદાસ બાપુને આવા એવોર્ડોથી, આપણે મૃત્યુતર એવોર્ડોથી નવાજીએ, તો મને લાગે છે કે આગામી પેઢીને ખૂબ મોટું એમાંથી માર્ગદર્શન મળશે. નટવર નાકરાણી છે અને ડેન્ટલનો કેમ્પ અને મફત ચશ્મા વિતરણનું દર મહિને એકવાર અમે અલગ અલગ એરિયામાં કરીએ છીએ અને આ પ્રવૃત્તિ લગભગ છેલ્લા 25 વર્ષથી ચલાવું છું. અને કોઈપણ દર્દીને અમદાવાદમાં યુરિન પોર્ટથી લઈને બાયપેપ મશીન સુધીનો દરેક સામાન અમે મફત વાપરવા આપીએ છીએ. બહુ સરસ કામ કરે છે. કોઈને પણ જો જરૂર હોય ભવિષ્યમાં તો તમે એક કામ કરો, ધીરેથી તમારો મોબાઈલ નંબર બતાવી દો જનતાને. હેલો, કોઈ પણ દર્દીને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એને મારો મોબાઈલ નંબર છે 98-257-85-251, 98-257-85-251. અહીંયા ફોન કરવાથી તમને યુરિન પોર્ટથી લઈને બાયપેપ મશીન, વેન્ટિલેટર મશીન, ઓક્સિજન મશીન, હોસ્પિટલ પલંગ, દરેક વસ્તુ અમારી ત્યાંથી ફ્રી વાપરવા આપવામાં આવશે.
પણ ગુજરાતમાં ક્યાં આવ્યું? અમદાવાદ બાપુનગર ભીરભંજન હનુમાન મંદિરની બાજુમાં ધર્મેન્દ્ર પાર્ક સોસાયટી 15 નંબર પહેલા માળે. 24 કલાક સવારે 10 થી 12 અને બપોરે 2 થી 6 નો ટાઈમ છે અને રવિવારે રજા રહી છે. કોઈને પણ નંબર જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એવા પણ તમારું નામ બતાવો. અતુલ ચતુરભાઈ ગાડિયા, એડવોકેટ છું. એડવોકેટ એટલે કયા? હું કન્વિન્સિંગ દસ્તાવેજોનું ટાઇટલ વગેરેનું કામ કરું છું. હરદાસ બાપુ એ સમાજના એક એવા ભેખધારી વ્યક્તિ છે કે જેમણે હજારો લોકોની સેવા કરી છે, અને મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી એ એક થેલો લઈને પણ લોકોના ઘરે ઘરે રાત્રે દિવસ દરમિયાન પણ જતા હતા અને લોકોની જે જરૂરિયાતો છે એ સમજી અને એમણે એ જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ આજ દિન સુધીમાં હરદાસ બાપુ જેવા કોઈ વ્યક્તિ વિશે. વિડીયો જનરેશભાઈ છાબરાની સાથે ચંદ્ર છાબરી, લાઈવ ઇન્ટરનેટ, અહેમદાબાદ.